રાજકોટમાં ગત રોજ પડેલા વરસાદને લઈ અને કોંગ્રેસ નેતા પાલાંબલિયાનું નિવેદન સામે આવ્યું છે ગઈકાલે રાજ્યના અનેક વિસ્તારોમાં એકથી દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો જેના લીધે રાયડો ચણા ઘઉં અને ખાસ કરી જીરાના પાકને નુકસાન થયું છે આ ઉપરાંત પ્રધાનમંત્રી પાક વીમા યોજના બે હજાર વીસથી બંધ છે અને ના તો મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અમલમાં છે ખેડૂતોને પોતાના નિષ્ફળ પાક માટે વળતર મળે તેવી એક પણ યોજના અમલમાં નથી ખેડૂત હવે માત્ર સરકારની સહાય પર આધારિત છે તેથી તાત્કાલિક સર્વે કરી અને સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે કાલે જે વરસાદ થયો એ આખા ગુજરાતની અંદર અલગ અલગ વિસ્તારોમાં અડધા પોણા ઇંચથી લઈ અને લગભગ દોઢ ઇંચ સુધી વરસાદ થયો છે આ વરસાદના કારણે જીરું છે ઘઉં છે ચણા છે રાયડો છે વરિયાળી પાકોને નુકસાન થયું ને હારે હારે કેરીના પાકને નુકસાન થયું છે અગાઉ આ વર્ષની અંદર છ વખત કમોસમી વરસાદ થયો સરકારે છ વખત બાંહેધરી આપી કે અમે ખેડૂતોને વળતર ચૂકવશું સર્વે કરાવશું પણ આ વળતર ચૂકવવાની વાત સર્વે કરવાની વાત સર્વે થયું છે પણ ખેડૂતોને જ્યારે મળવાની વાત આવે ત્યારે મોદી સાહેબની ગેરંટીની જેમ હવાહવાઈ થઈ ગઈ ખેડૂતોને એક રૂપિયાની સહાય નથી આપવામાં આવી છેલ્લા છ વખત જે કમોસમી વરસાદ થયો છે એના બીજું પ્રધાનમંત્રી પાક વીમા યોજના દસ ઓગસ્ટ બે હજાર વીસના દિવસથી બંધ છે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના બે વર્ષ અમલમાં રહી પણ ખેડૂતોને એક રૂપિયાનું એમાં વળતર મળ્યું નથી ત્યારે મારી બહુ સ્પષ્ટ માંગ છે કે મોદી સાહેબની ગેરંટીની જેમ વાયદાઓ વચનો નહીં વાસ્તવિકતાની અંદર આ પાંચથી સાત દિવસની અંદર આનો સર્વે કરવામાં આવે અને તાત્કાલિક ખેડૂતોને વળતર આપવામાં આવે